14 અને 15 જૂને ગુજરાતમાં 150 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. બિપોરજોય વાવાઝોડાને પગલે હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીની ચેતવણી. હવામાન વિભાગની આગાહી મુજબ 15 જૂને કચ્છ, રાજકોટ, પોરબંદર, મોરબી, દ્વારકા અને જામનગરમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. જોકે આ જિલ્લાઓમાં વરસાદની સાથે સાથે આખા ગુજરાતમાં પણ વરસાદની સંભાવના. બિપોરજોય વાવાઝોડાને લઈને 15 જૂન સુધી ભારે વરસાદ પડવાની સંભાવના. ચક્રવાતની અસરને લઈ કચ્છના દરિયાકાંઠે લેન્ડફોલ થવાની શક્યતા. 15 જૂને બપોર બાદ લેન્ડફોલ થવાની સંભાવના છે. બિપોરજોય વાવાઝોડાને દિશા બદલી છે. અત્યંત ગંભીર ચક્રવાતમાં ફેરવાઈ બિપોરજોય ગુજરાતના દરિયા કિનારા તરફ આગળ વધ્યું. ચક્રવાત બિપોરજોય દ્વારકા આસપાસના દરિયામાં સમાઈ જાય તેવી હવામાન વિભાગે વ્યક્ત કરી છે આગાહી. 5 દિવસ ગુજરાતમાં ભારે પવનની સાથે થશે વરસાદ. ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાનું જોખમ વધ્યું છે. 9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે બિપોરજોય. પોરબંદરથી હવે માત્ર 460 કિલોમીટર દૂર. થોડા કલાકોમાં સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમમાં પરિવર્તિત થશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે ભારે કરંટ. માછીમારો પરત ફર્યા છે તો હજારો બોટ બંદરે લંગારી દેવામાં આવી છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પોરબંદર, વલસાડ અને વેરાવળમાં સ્ટેન્ડબાય. વાવાઝોડા અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે. પશ્ચિમ સૌરાષ્ટ્રનું દરિયાકાંઠાની માટે ચિંતાનો વિષય. ઓખા, દ્વારકા અને માંગરોળમાં વાવાઝોડાની વધુ અસર વર્તાશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો વેરાવળ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં વાવાઝોડાની અસર થશે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 12 થી 16 જૂન વરસાદની સંભાવના સૌથી વધુ રહેશે. મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની સ્થિતિ જોવા મળશે. દરિયો તોફાની બનશે. દરિયામાં ભારે કરંટ જોવા મળશે. સાગરકાંઠે ભારે પવન ફૂંકાશે. ઊંચા મોજા ઉછળશે. આ સાથે વડોદરા, આણંદ, અમદાવાદ અને ગાંધીનગરમાં વાવાઝોડાની અસર દેખાશે. બંગાળના ઉપસાગરમાં પણ એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે. હજારો કિલોમીટર દૂર સિસ્ટમ સક્રિય થતાં વાવાઝોડું મજબૂત બન્યું. વાવાઝોડું ગુજરાતની નજીક આવી શકે છે, જેથી દરિયાકાંઠાના વિસ્તારોને સાવચેત રહેવું. હવામાન વિભાગે વાવાઝોડાને લઈ અને સ્પેશિયલ બુલેટિન જાહેર કર્યું છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છ માટે ચિંતાજનક સમાચાર. વાવાઝોડું 14 જૂને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા નજીક પહોંચશે. વાવાઝોડું કચ્છ અને પાકિસ્તાનની વચ્ચે ટકરાવાની સંભાવના. 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું ટકરાવાની સંભાવના. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે 4 નંબરનું સિગ્નલ લગાવવા સૂચના. બિપોરજોય ચક્રવાતની સ્થિતિને લઈ અને સીએમે ઇમરજન્સી સેન્ટરની મુલાકાત લીધી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક કરી. આ બેઠકમાં ડીજીપી, મુખ્ય સચિવ, હવામાન વિભાગના ડાયરેક્ટર, સીએમઓ સચિવ સહિત રાજ્યના તમામ વિભાગના અગ્રસચિવ હાજર રહ્યા હતા. બિપોરજોય વાવાઝોડાને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક્શન મોડમાં આવી ગયા છે. મુખ્યમંત્રી એક કાર્યક્રમમાં કહ્યું હતું કે વાવાઝોડું આવે છે, પ્રાર્થના કરજો કે આ વાવાઝોડામાં કોઈ નુકસાન ન થાય. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા રાજકોટની મુલાકાતે આવ્યા છે. વાવાઝોડા અંગે મનસુખ માંડવિયાએ કલેક્ટરની સાથે બેઠક યોજી હાલની સ્થિતિ અંગે અધિકારીઓની પાસેથી મેળવી માહિતી. બિપોરજોય વાવાઝોડાને લઈ અને તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. કચ્છમાં એનડીઆરએફની 2, જામનગર અને દ્વારકામાં 1-1 ટીમ તૈનાત કરાઈ તો મોરબી, રાજકોટ અને દીવમાં એનડીઆરએફની 1-1 ટીમ તૈનાત, જ્યારે વડોદરામાં વધારાની 3 ટીમ રિઝર્વ રહેશે. વાવાઝોડાને લઈ અને વલસાડ તંત્ર એલર્ટ બની ગયું છે. નાણામંત્રી કનુ દેસાઈએ તિથલ દરિયાની મુલાકાતે મંત્રી કનુ દેસાઈએ માછીમારોને જરૂરી સૂચનાઓ આપી હતી. વાવાઝોડાને લઈને રાજ્ય સરકાર સંપૂર્ણપણે સજ્જ. બિપોરજોય વાવાઝોડાને લઈ હર્ષ સંઘવીએ કહ્યું છે કે મુખ્યમંત્રીની સાથે સતત સંપર્કમાં છું. લોકો સૂચનાનું પાલન કરે, કોઈ પણ પરિસ્થિતિમાં પહોંચવા તંત્ર એલર્ટ મોડ પર. વાવાઝોડાને લઈ અને બેઠક બાદ હવે રાહત કમિશનર આલોક પાંડે નિવેદન કરતા કહ્યું છે કે અલગ અલગ ટીમો, વિભાગો અને એજન્સીઓની સાથે બેઠક થઈ 6 જિલ્લામાં વધુ અસર થવાની શક્યતા. કચ્છ, ગીર સોમનાથ, દ્વારકા, જામનગરમાં વરસાદ રહેશે. બનાસકાંઠા અને પાટણમાં પણ અસર. પોરબંદરમાં બિપોરજોય વાવાઝોડાને લઈ અને 4 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. સમુદ્રમાં ભારે કરંટ પણ જોવા મળ્યું. વાવાઝોડાને લઈને પોરબંદર અને માધુપુરના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. વાવાઝોડાને લઈ સમુદ્ર નજીક જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. માધુપુર દરિયા કિનારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. પોરબંદરમાં વાવાઝોડાને લઈને તંત્ર એલર્ટ બની ગયું છે. દરિયાકાંઠે એનડીઆરએફની ટીમ ખડે પગે. લોકોને દરિયા કિનારે ન જવા સૂચના. એનડીઆરએફની 25 જવાનોની ટીમ દરિયાકાંઠે તૈનાત છે. અધિકારીઓનું વાવાઝોડાની સ્થિતિ પર સતત મોનિટરિંગ. પોરબંદરમાં બિપોરજોય વાવાઝોડાની અસર. પોરબંદરમાં પવનની સાથે વરસ્યો વરસાદ. વાવાઝોડાના ખતરાને લઈ એનડીઆરએફની ટીમ તૈનાત. પીજીવીસીએલ અને ફાયરની ટીમ પણ તૈનાત. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. પોરબંદરમાં વાવાઝોડાને ખતરાને લઈ અને પ્રશાસન સતર્ક બન્યું છે. વાવાઝોડું પોરબંદરથી 460 કિલોમીટર દૂર. સહેલાણીઓને ચોપાટી બીચ પર ન જવા સૂચના. દરિયાકાંઠે એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરવામાં આવી.
પોરબંદરના દરિયામાં કોસ્ટગાર્ડ અને મરીન પોલીસનું પેટ્રોલિંગ, બિપોરજો વાવાઝોડાને લઈ માછીમારોને સાવચેત કરાયો છે. આગામી દિવસોમાં સમુદ્રની સ્થિતિ વધુ વિકટ બનવાની શક્યતા. હાલ પોરબંદરના બંદર પર 4 નંબરનું સિગ્નલ. બિપોરજો વાવાઝોડાથી દ્વારકામાં અસર જોવા મળી છે. ગોમતી કિનારે દરિયો બન્યો ગાંડોતૂર. 20-25 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. દરિયાના કરંટને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત. દ્વારકાના રૂપેણ બંદરે તોફાની બનેલા દરિયામાં લંગારેલી બોટના બે કટકા થયા. ભારે પવનને કારણે દરિયામાં ભારે કરંટ.